લોકસભા લોકસભાનું પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે ચોંકાવનારું આવ્યું છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવાનો દાવો રચી શકે છે ત્યારે પરિણામને લઈને અમદાવાદની જનતા સુઇચ્છી રહી છે તે જાણવાનો પ્રયાસ ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે લોકો કહી રહ્યા છે કે વિપક્ષ હંમેશા મજબૂત હોવું જોઈએ અને આ વખતે દેશને ચોક્કસથી મજબૂત વિપક્ષ મળશે અને જે પણ સરકાર રચી છે તેને મોંઘવારી બેરોજગારી અને શિક્ષણ ઉપર ભાર આપવો જોઈએ લોકસભા ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે એનડીએ ને બસો પંચાણું જેટલી બેઠકો મળી છે ત્યારે બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધન જે છે એ હવે પણ અલગ અલગ રાજકીય પક્ષો સાથે મળીને બેઠક બનાવી બેઠકની આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે પોતે પણ સરકારનો દાવો રચી કરી રહ્યા છે પરંતુ જે લોકોએ દેશમાં પોતાનો મતદાન ઉપયોગ કર્યો છે જે મતાધિકારનો ઉપયોગ કરે છે તે લોકો હવે પણ જે બી સરકાર આવે તેની સાથે કેવી આશા છે અને ચૂંટણીનું પરિણામ કયા પ્રકારનું જોઈ રહ્યો છે સૌથી પહેલા આપને યુવા તરીકે આપને વાત કહેવા માંગીશ કે જે પ્રમાણે ગઈકાલે મતદાન થયું હવે સરકાર જે પ્રમાણે રચવા જઈ રહી છે સરકાર પાસે આપ કેવી આશાઓ રાખી રહ્યા છો મતદાન તો થઈ ગયું છે એનો સરકાર પ્રત્યે અમે એવી આશા રાખીએ છીએ કે હવેથી જે મોંઘવારી જે પેટ્રોલ ડીઝલ ફળ ફ્રૂટ દૂધ આ મોંઘવારીમાં થોડોક બેનિફિટ મળે કે એવું થઈ શકે તો એવી શક્યતા અમે આગળ પ્રોવાઈડ કરવા માગીએ છીએ અને સરકાર જોડે અમે એટલું કહેવા માંગીએ કે થોડીક મોંઘવારી ઓછી થાય તો વધારે સારું છે બિલકુલ સરકાર પાસેથી મોંઘવારીની ઓછી થાયની આશા રાખે છો એક આપ સામાન્ય પરિવારમાંથી લોકો આવતા હોય આપ બી સામાન્ય એક વર્કર છો કાયમી કહેવાય કે રોજનું કમાય રોજ ખાતા હો છો પરંતુ જે પ્રમાણે પરિણામ આવ્યા છે બધું ભારતીય જનતા પાર્ટી કહી હતી કે અમે ચારસો પ્લસો પરંતુ હવે ગઠબંધન વાળી સરકાર જોવા મળી રહી છે તો સરકાર આપ કેવી માગો છો અને કેવા પ્રકારની કામ હોવી જોઈએ સરકાર માટે તો કે અત્યારે એવું ચાલે છે કે ભાજપ બહુ સારું કાર્ય કરતી હતી સારા કાર્યમાં પણ વિરોધ પક્ષ જો મજબૂત હોય તો એનાથી સારું કાર્ય થાય વિરોધ પક્ષ મજબૂત હોવો જરૂરી છે અને થોડું શિક્ષણ છે બહુ મોંઘું છે શિક્ષણને લગતું થોડું સસ્તું કરે તો સારું છે બીજું નવું કારણ મેં કીધું કે મોંઘવારી બહુ વધેલી છે મોંઘવારી પત્તે બી થોડું કરે તો ગરીબ લોકોને બહુ તકલીફ છે આની ગરીબ લોકોને તકલીફ છે એના કારણે આ વખત એવું બન્યું કે સીટો યુપીની અંદર બહુ ઓછી આવી વીવીઆરમાં એટલે ગઠબંધન કરવું પડશે ને સરકારને થોડું તકલીફ તો પડશે જ દર વખત કરતા આ વખત થોડી તકલીફ તો રહેવાની છે બિલકુલ આ વખતે તકલીફ તો રહેવાની પરંતુ આપણી સાથે વાત કરીશું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીની વાત કરી છે ત્રણસો પ્લસ

જે પાયાના મુદ્દા પર જે પબ્લિકને જે રાહતો મળવી જોઈએ જે પબ્લિકને બેનિફિટ્સ એના મળવા જોઈએ એની પર ફોકસ નથી થયું એની જગ્યાએ અલગ અલગ બીજા બીજા મુદ્દાઓ પર ફોકસ કર્યું છે એની અસર આ રિઝલ્ટ ઉપર દેખાઈ રહી છે બાકી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમાં વિકાસ તો છે સો ટકા વિકાસ થાય જ છે પણ જે અમુક પાયાને બેરોજગારી આજે કેટલી છે લોકો બેરોજગાર છે બરોબર કામ ધંધાની તકલીફો પડે છે કામ ધંધા છે નહીં બીજી જે શિક્ષણ છે તો શિક્ષણ આજે એનું ખાનગીકરણ થઈ ગયું ટોટલ સરકારી સ્કૂલોમાં ક્યાંય કોઈ સિસ્ટમ જેવું રહ્યું નથી આ બધી જે મુદ્દાઓ છે એ પબ્લિકે આજે જે વોટર્સ છે એને બધું જે દેખાય છે તો પછી એ પ્રમાણે બધું જોઈને પબ્લિકે વોટિંગ કર્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીએ થોડું પોતાનું આત્મમંથન કરવાની જરૂર છે કે આ જે મુદ્દાઓ જે બેઝિક મુદ્દાઓ જે છે એની પર એમણે ફોકસ કરવું જોઈએ પરંતુ એક વાત આ વખતે જે સૌથી ચોંકાવનારી જે ઘટના કહી કહેવાય કે ભાઈ જે સીટ કહી શકાય કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એવું લાગતું કે રામ મંદિર ઉપર હશે પણ અયોધ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્યા છે હવે એ તો ત્યાંની પબ્લિકને ખબર હોય એ લોકો તો એમણે શું જોઈને વોટ આપ્યો હવે વોટર રામ મંદિર જોઈને વોટ ના આપ્યો અને અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એના વિશે તો આપણે હવે શું કહીએ પણ રામ મંદિર બી બન્યું એ સારું જ છે ચોક્કસ બનવું જ જોઈએ આજે પાંચસો વર્ષે ભગવાન પધાર્યા છે સારું જ છે કે ખોટું નથી રામ મંદિર પણ કહેવાનો મતલબ કે જે પાર્ટીને આપણે તો એક જ વસ્તુ આપણે તો એક સામાન્ય માણસ છીએ બરાબર છે પણ આપણે તો પાર્ટીને એક જે ફોકસ મેઇન જે કરવાનું હતું ને એ બેરોજગારી અને શિક્ષણ અને ખાસ કરીને મોંઘવારી કારણ કે ભારત દેશમાં આજે તમે જુઓ તો ઘણો વર્ગ એવો છે કે જે રોજ લાઈન રોજ ખાય બરાબર છે આજે બેરોજગારીના હિસાબે લોકોને રોજગાર મળતો નથી અને બીજી વસ્તુ એમ કે ભાઈ શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને આ બેરોજગારીના હિસાબે લોકોની પાસે આજે આવક ઓછી થઈ ગઈ ખર્ચા વધી ગયા આ બધા ફેક્ટરો બહુ સારા કામ કરી ગયા એમ અને એનો બેનિફિટ વિપક્ષે લઈ લીધો મજબૂત વિપક્ષ બન્યું એ સારું જ છે આમે મજબૂત વિપક્ષ બને તો થોડું કામ સરળતાથી થાય બિલકુલ મોંઘવારીનો ફેક્ટર એજ્યુકેશનની વાત કરવામાં આવે હવે આપની પાસે વાત કરવામાં માંગીશ કે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન મજબૂત એમ કહી શકાય કે વિપક્ષ હંમેશા લોકશાહી દેશની અંદર વિપક્ષ મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે આ વખતે જે બી સત્તામાં હશે વિપક્ષ મજબૂત મળશે તો આમાંથી જનતાને કેટલો ફાયદો હા રે ડેફિનેટલી જનતાને તો આપણે સરકાર જોતી આશા રાખે કે અમુક જે મુદ્દાઓ છે મોંઘવારી ને બધા એ ભ્રષ્ટાચાર દૂર થાય એ દૂર થાય માટે વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે ના આ વખતે ક્યાંક એવું લાગી રહ્યું છે વિપક્ષ કે મજબૂત ધીરે ધીરે થઈ રહ્યો છે એની અસર જનતા પર અવશ્ય દેખાશે બિલકુલ આ હતા લોકશાહીની ચૂંટણીનો પરિણામ બાદ જનતાનો મૂળ અને જનતા કહી રહી છે કે આ વખતે ચોક્કસથી વિપક્ષ તો મજબૂત બનશે જેથી કારણ કે લોકશાહીની અંદર હંમેશા વિપક્ષ મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે અને આ વખતે દેશને એક વિપક્ષ મજબૂત મળવા જઈ રહ્યો છે કેમેરામેન શેરખાન સાથે રાહુલ ત્રિવેદી ટીવી થર્ટીન ગુજરાતી ફક્ત ગુજરાતી અમદાવાદ